ભાઈ બહેનો ધોરણ અગિયાર આપણા શાસ્ત્રમાં આપણે મધ્યસ્થના વિશે વાત કરી એના દાખલા પણ ગણાવ્યા. હવે મધ્યસ્થના લાભ અને ગેરલાભ એના વિશે વાત કરીશું. ત્યાર પછી અન્ય સ્થાનીય માગો, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો વિશે વાત કરીશું. હવે જે મધ્યસ્થ છે એ મધ્યસ્થના લાભ કયા છે એની વાત કરીએ તો મધ્યસ્થના લાભ વિશે વાત કરીએ તો મધ્યસ્થની ગણતરી અને સમજવામાં વિધિઓ જે સરળ છે, એટલે ગણતરી કરવામાં અને સમજવામાં એ મધ્યસ્થ એ એવું માપ જે સરળ માપ. સીધું તમે જો ગણતરીમાં એમ બરાબર મધ્યસ્થ બરાબર એન વત્તા એક ભાગ્યા બેમાં અવલોકનની કિંમત, એટલે ગણતરીમાં કરવામાં અને સરળ સમજવામાં એ કેવું છે સરળ છે. બીજું જોતા જ મેં તમને જ્યારે મધ્યસ્થને સમજ આપી હતી ત્યારે પણ કહ્યું હતું કે મધ્યસ્થની કિંમત અવલોકનને જોતાની સાથે જ ખબર પડી જાય કે મધ્યમાં સ્થાનમાં કયું અવલોકન રહ્યું છે, એટલે નિરીક્ષણ હેઠળ મધ્યસ્થની કિંમત આપણને મળી શકે છે. એટલે જોતા એ નિરીક્ષણથી મધ્યસ્થની કિંમત નિરીક્ષણથી પણ મેળવી શકાય છે, બરાબર. એટલે આ એક ખાસ ધ્યાન રાખજો. બીજું આલેખ દ્વારા પણ મધ્યસ્થની કિંમત મેળવી શકાય છે. આલેખનો ઉપયોગ કરી અને મધ્યસ્થ મેળવી શકાય છે. એમાં આપણે આની આગળ દસમામાં પણ તમારે આવ્યું હતું અને આમાં પણ થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારના આલેખ તમે દોરો. કોઈ આવૃત્તિ વિતરણના થી ઓછા પ્રકારના અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્રો દોરો અને એ બંને વક્રો એકબીજાને જ્યાં છે તે બરાબર. ધારો કે આ રીતના તમારે યાદ અપાવ્યો હતો, આપણે દસમા ધોરણમાં પણ તમે આલેખ દોર્યા હતા. તો આ રીતના થી ઓછા અને થી વધુ પ્રકારના પછી આગળનો છેદ્યા ત્યાંથી એક્સ અક્ષ પર તમે જે કિંમત મેળવતા હતા એ કોની કિંમત મધ્યસ્થની, એટલે આલેખ દ્વારા પણ મધ્યસ્થની કિંમત આપણને મળી શકે છે. બીજું ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય તો મધ્યસ્થી એ મધ્યસ્થ મેળવવો એનાથી મધ્યસ્થ મેળવી શકાય. ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ એના માટે જે આ સ્થાનીય સરેરાશનું માપ શોધવું હોય, એટલે તમને કયું હોય યોગ્ય સરેરાશનું માપ શોધો. ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ તમને એવું સ્પષ્ટ કહ્યું ના હોય કે મધ્યસ્થ શોધો, પણ તમને રકમની અંદર વર્ગો આપી દીધેલા હોય, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી વધુ આ રીતના. તો આ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય, એની સામે આવૃત્તિ આપે. અથવા અહીંયા શું કે 100 સુધી, પછી 100 થી 200, 200 થી 300 આવી રીતે વર્ગો આપેલા હોય તો અને એની સામે આવૃત્તિ આપેલી હોય તો એ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. અને આવું ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે સરેરાશનું યોગ્ય માપ શોધવું હોય તો કયું છે મધ્યસ્થ. એટલે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ દ્વારા આપણે સરેરાશનું માપ શોધી શકીએ છીએ, એટલે આ ખાસ ધ્યાન રાખજો. ત્યારથી એનાથી આગળ વાત કરીએ તો આ જે મધ્યસ્થ છે એના માટે અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર ઓછી થાય છે. એટલે બહુ મોટા અવલોકનો આપ્યા હોય કે બહુ નાના અવલોકનો આપ્યા હોય તો એ વખતે મધ્યસ્થની અસર એમાં ઓછી થાય છે. ઘણી વખતે તમને જે આવૃત્તિ વિતરણ આપેલું હોય અને એની અંદર એ આવૃત્તિ વિતરણની અંદર અમુક આવૃત્તિ ખૂટતી હોય તો ખૂટતી આવૃત્તિ શોધવા માટે પણ આ મધ્યસ્થ એ ઉપયોગી બને છે, એટલે આ બધા એના લાભ છે. ત્યાર પછી ગેરલાભની વાત કરીએ, ગેરલાભ તો એમાં મધ્યસ્થની ચોક્કસ વ્યાખ્યા નથી બરાબર, એટલે મધ્યસ્થ એ ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. એની કોઈ સ્પષ્ટ આપણે એના કે મધ્યમાં સ્થાન ધરાવતું
એ રીતે એટલે સ્પષ્ટ ચોક્કસ વ્યાખ્યા કહેવાય નહીં એટલે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી બીજું બધા અવલોકનો પર એ મધ્યસ્થ આધારિત હોતો નથી બધા કારણ કે મધ્યમાં આપણે કહ્યું તો ક્રમમાં ગોઠવતા અને શું કહ્યું સ્થાનીય સરેરાશમાં એટલે ક્રમમાં ગોઠવતા ચોક્કસ સ્થાન પર રહેલા અવલોકનને ધ્યાનમાં લઈએ એટલે બધા અવલોકનો પર આધારિત નથી બરાબર ત્યારથી વિશેષ બેગી ક્રિયાઓ માટે મધ્યસ્થમાં અનુકૂળ નથી અને જે મધ્યવર્તો મધ્યક મી એના કરતા ઓછું સ્થિર મધ્ય વધારે સ્થિર હતો જ્યારે મધ્યસ્થ એ ઓછું સ્થિર તો આ બધા લાભ અને ગેરલાભ એ તમારે યાદ રાખવાના હવે ચતુર્થકો વિશે વાત કરવાની છે ચતુર્થકો વાંટલાય છે એટલે આ ચતુર્થકો તો ખાસ કરી આપણે કોઈ માહિતી હોય એ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવેલા અને એ માહિતીના ચાર સરખા ભાગ કરે જો ચતુર્થકો એટલે માહિતીના કેટલા ચાર સરખા ભાગ કરતા એટલે એવી ત્રણ કિંમતો તમને મળશે કે એ ત્રણ કિંમતો દ્વારા માહિતીના ચાર સરખા ભાગ થશે તો એ જે ત્રણ કિંમતો મળે કે જે માહિતીના ચાર સરખા ભાગ કરે છે તો એના આપણે શું કહીશું ચતુર્થકો હવે એ ચતુર્થકો ને અંગ્રેજીમાં ક્વાર્ટલાઇઝ કરીએ કે એટલે ચતુર્થકો ત્રણ મળશે કારણ કે માહિતી એના ચાર ભાગ કરતી કેટલી કિંમતો હોય ત્રણ કિંમત બરાબર આ તમારી 100% માહિતી છે ધારો કે તો આ લઘુત્તમ કિંમત અને આ મહત્તમ કિંમત 100%ની આ માહિતી છે એના તમે કેટલા ભાગ કરો છો ચાર સરખા ભાગ આ રીતે ધારો કે ચાર સરખા ભાગ કરે તો 100%ની માહિતી તો આ જે પહેલો ભાગ એને પહેલો ચતુર્થ આ પહેલી કિંમત બીજી કિંમત Q2 અને ત્રીજી કિંમત Q3 આ ત્રણ કિંમતો વડે આ માહિતીના 1, 2, 3 અને 4 ભાગ પડે એમાં આ 25%, આ 25% અને આ 25% અને આ 25% એટલે આપણી માહિતી જે હતી 100% એ 100% માહિતી ચાર સરખા ભાગમાં 25%, 25%, 25%, 25% તો આ ત્રણ કિંમતો Q1, Q2, Q3 એટલે પહેલો ચતુર્થક બીજો ચતુર્થક અને ત્રીજો ચતુર્થક એના વડે આ માહિતી ચાર સરખા ભાગમાં આવે છે એટલે જે કિંમતો જે ત્રણ કિંમતો વડે માહિતીના પણ માહિતી કેવી હોવી જોઈએ ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતી ચાર સરખા ભાગ કરતી જે ત્રણ કિંમતો મળે એને આપણે શું કહીએ ઓળખી જે ચતુર્થક તો ચતુર્થકોની સંખ્યા કેટલી હોય ત્રણ પહેલા ચતુર્થકને શું કહીએ છીએ Q1 બીજા ચતુર્થકને Q2 અને ત્રીજા ચતુર્થકને શું કહીશું Q3 હવે 25% અવલોકનો એ કેવા હોય છે Q1 થી ઓછા બીજા 25% અવલોકનો તો Q1 અને Q2ની વચ્ચે Q2 અને Q3 ની વચ્ચે કેટલા અવલોકનો 25% બરાબર ધ્યાન રાખજો કોઈ વખતે તમને સીધે સીધું ના કે કે Q1 સો તો ઓકે બરાબર તો આ 25% 25% અને 25% ઉપરથી કઈ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે તો 25% અવલોકનો Q1 અને Q2 ની વચ્ચે અને Q2 અને Q3 ની વચ્ચે કેટલા 25% હવે તમને એવું કે મધ્યના 50% અવલોકનની સીમાઓ આ મધ્યના 50% એટલે 25 વત્તા 25 50% એક ઉદાહરણમાં આવું રાખવું છે જો ચતુર્થકો શોધવાનું ડાયરેક્ટ કરું નથી પણ મધ્યના 50% અવલોકનોની સીમાઓ શોધો આવો પ્રશ્ન છે તો મધ્યના 50% તો આ 25 ને 25 50% વેગની સીમાઓ શોધવાની Q1 અને Q3 એટલે 50% અવલોકનો Q1 અને બીજું 25 ને 25 50% અવલોકનો એ Q2 થી ઓછા
અને 50% ઉભો બનો u2 થી વધારે u3 થી ઓછા કેટલા ઉભો બનો કહેવાય 1 25 25 અને 25 75% ઉભો બનો બરાબર હવે આ માહિતીના અહીંયા 50% બે ભાગ પડ્યા એટલે મધ્યસ્થ મળી બે ભાગ પડતા હતા તો મધ્યસ્થમાં આપણે શું કરતા હતા માહિતીના 100% લીધા હતા અને અહીંયા 50% અને 50% તો અહીંયા પણ જો 50% તો કોના વડે પડ્યા q2 વડે એટલે q2 અને મધ્યસ્થ બંનેની કિંમત કેવી હોય છે સરખી એટલે આપણે યાદ રાખવાનું q2 બરાબર n એટલે 25% અવલોકનોની કિંમત q1 કરતા ઓછી 75% અવલોકનોની કિંમત q1 કરતા વધારે બરાબર કહેતા 50% અવલોકનોની કિંમત q2 કરતા ઓછી 50% અવલોકનોની કિંમત q2 કરતા વધારે એટલે આ પ્રમાણે ઉત્તુ અને મધ્યસ્થ સરખા ત્યાર પછી એનાથી આગળ વાત કરીએ દશાંશકો શેની વાત કરીએ દશાંશકો હવે દશાંશકો એના વિશે વાત કરવાની કે એટલે અહીંયા ધ્યાન રાખજો બરાબર અહીંયા દશાંશકો વિશે સમજ આપું છું એને અંગ્રેજીમાં ડિસ્ક્લાસ કરો એટલે સંકેતમાં શું કહેવાશે ડી બરાબર તો દશાંશકો એટલે ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના કેટલા ભાગ 10 ભાગ દશાંશકોમાં કેટલા ભાગ થશે 10 ભાગ 10 સરખા ભાગ કરતી 9 કિંમતો મળશે કેટલી કિંમતો મળશે 9 કિંમતો એટલે આપણી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા જે 9 કિંમતો વડે માહિતીના 10 સરખા ભાગ થાય એને આપણે શું કહીએ છીએ દશાંશકો એટલે દશાંશકોની કિંમત કેટલી હોય 9 એને પહેલા દશાંશકને d1 તરીકે ઓળખીએ બીજા દશાંશકને d2 ત્રીજા દશાંશકને d3 ચોથા દશાંશકને d4 આ રીતે 9 દશાંશકો મળશે એટલે આ રીતે આપણી 100% માહિતી છે એમાં 10% ભાગ કરીએ અહીંયા d1 d2 એટલે આ 10% થઈ ગયા 10% 10% 10% 10% એમ 100% જે માહિતી બરાબર એટલે d1 તો એનાથી 10% અવલોકનો ઓછા અને 90% અવલોકનો એનાથી વધારે
જે નવાણું કિંમત વડે માહિતીના કેટલા 100 સરખા ભાગ થાય છે એને આપણે શું કહીશું સતાંશ જો 100 સરખા ભાગ એટલે આ 100% છે એમાં પહેલો ભાગ બીજો 100 આવા 100 ટુકડા દે તો પહેલો ટુકડો AP1 કહેવાય બીજો B2 બરાબર પાંચમા દશાંશ અંકથી પણ બે સરખા ભાગ થતા હતા અને મધ્યસ્થ અંકથી પણ એટલે એમ બરાબર Q2 બરાબર D5 બરાબર D50 એટલે આ ખાસ યાદ રાખજો બીજું જે D1 દસમો સતાંશ અંક જો હવે 100 ભાગ કરીએ એટલે દસમો ભાગ એટલે D10 દસમો ભાગ એટલે દસમો સતાંશ એ બરાબર એ શું કહેવાશે પહેલો દશાંશ D10 બરાબર D1 D20 બરાબર D2 આ રીતે બરાબર એવી રીતે D9 બરાબર શું થશે D9 તો આ રીતે તમારે એ યાદ રાખવા બરાબર તો D1 બરાબર એટલે પહેલો દશાંશ અંક બરાબર શું થશે દસમો સતાંશ તો આ રીતના યાદ રાખવાના બીજું Q1 બરાબર પચીસમો સતાંશ એટલે 25 ભાગ કરે તો Q1 માં શું હતા 25% વાળો ગણો ઓછા અહીંયા ધારો કે 25મો ભાગ છે D25 ધારો છે તો આ 25% વાળો ગણો આનાથી ઓછા અને 75% વાળો ગણો એનાથી તૈયાર કરવાનું મધ્યસ્થને મળતા આવીએ મધ્યસ્થના સૂત્રો જો બરાબર મગજમાં યાદ રાખશો તો એમાં થોડો ફેરફાર કરી તો એ ફરીના ભાગમાં એ સૂત્રો વિશે હું તમને સમજાવીશ એનો આપણે કોષ્ટક બનાવીશું અને કોષ્ટકની અંદર એના પરથી આપણે સૂત્રો તો આ સતાંશકો દશાંશકો ચતુર્થકો આ બધા વિશે તૈયાર કરજો